નમસ્કાર. સેન્સેવ સ્કૂલ આદિપુર ગુજરાતી માધ્યમની ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં હિન્દી રીડર નાના પાઠ્ય પુસ્તકમાં 20મો પાઠ ડૉક્ટરની સલાહ શિખામણ. ડૉક્ટરની શિખામણ, આપણે બધા બીમાર પડીએ તો ક્યાં જ નહીં ડૉક્ટર પાસે, પછી આપણી તપાસ કરે અને આપણને બીમારી નામ જણાવી અને દવાઓ લખી આપે. અત્યારે કઈ બીમારી દુનિયામાં ચારે બાજુ ફેલાયેલી છે? કોરોના. સરસ. તો એનાથી બચવા આપણે શું શું કરીએ છીએ? શું પહેરવું ફરજિયાત છે? માસ્ક હે ને, ઘરના ઉકાળા આપણે પીતા હશું એના લીધે આપણને સાવ થાય છે, બહુ વધારે લોકોને મળવાનું નહીં. આ બધું આપણે સ્કૂલ આવીએ છીએ ત્યારે આપણે દેખાય છે. કેટલાક લોકો આપણા સ્કૂલની બહાર દુકાન છે ત્યાં ઊભા ઊભા ખાઈ રહ્યા હોય છે, રજા પડતા પણ દોડીને ત્યાં જાય છે અને ખાઈ રહ્યા હોય છે. અને અવારનવાર આપણે જોઈએ છીએ સ્કૂલમાં મિસ પેટ દુખે છે, બહુ ઉધરસ આવે છે, શરદી થઈ ગઈ છે, તાવ આવે છે, માથું દુખે છે. આ બધું સામાન્ય છે. રોજ સિસ્ટરની ઓફિસમાં આપણે કેટલાક બધા આપણાથી નાના કે મોટા ભૈયા દીદીને કે નાના ભાઈ બહેનોને આપણે જોઈએ છીએ. તો કારણ શું છે? ક્યારેક ઋતુ બદલાતા પણ થઈ જાય છે, પણ બીમાર પડવા પાછળ આપણી પોતાની કેટલીક ખરાબ આદતો પણ જવાબદાર હોય છે. બહારનું બહુ ખાવું, તળેલું ખાવું, તીખું ચટપટું ખાવું, આ બધું જે ખાઈએ એ આપણને નુકસાન કરે છે. તો એ આપણે સમજતા નથી. જીભના ચટાકા બટાકા છે બધા, એને રસ જોઈએ છીએ તો બીમારીનું પ્રવેશ દ્વાર છે. જીભ મારફતે અંદર જાય અને પછી પેટમાં બધી બીમારીઓ રંધાય, એટલે કે ત્યાં બધી બીમારીઓ પેદા થાય. તો અહીંયા પાઠ છે એમાં ત્રણ મિત્રો છે. એ હાથમાં તમને ખબર હોય તો વાંસના મૂળા જેવું ઉપાડી અને ફરતો હોય ફેર્યો, ટોપલો માથે રાખેલો હોય અને એ લટકાવીને ફરતો હોય અને પછી એ રાખીને એનો ટોપલો રાખીને વેચે એવો એક છે. એની પાસે ત્રણ મિત્રો ભેગા થઈ અને ખૂબ મજાથી ખાઈ રહ્યા છે. ભેળ ખાઈ રહ્યા છે, પાણીપુરી ખાઈ રહ્યા છે, બટેટા વડા ખાઈ રહ્યા છે અને મસ્ત છે. હવે એ લોકો ખાઈ રહ્યા છે ત્યાં એમની બાજુમાંથી એમને ઓળખીતા ડૉક્ટર નીકળે છે. તો ડૉક્ટર સાહેબ છે તો એ તો જરૂર પહેલું એમનું ધ્યાન સ્વાસ્થ્ય ઉપર જ જાય, આપણા તંદુરસ્તી ઉપર. તો એ ઊભા રહી જાય છે અને ત્રણેય જણાને એક બાજુ બોલાવે છે. એમની સામે તો બોલવું સારું ન કહેવાય. અને પછી એને સમજાવે છે કે તમે લોકો આ બહારની ચીજો કેમ ખાઈ રહ્યા છો? આ તો તમારે ન ખાવું જોઈએ, આ તો તમારે ઘરમાં બનેલું જ ખાવું જોઈએ. તો દિનેશ કે જે અરે તમને ખબર છે સાહેબ, ઘરમાં તો એવું ફીકું મતલબ સ્વાદ વગરનું ખાવાનું બને છે અને અહીંયા જો કેવું જોરદાર મજેદાર સ્વાદિષ્ટ મજા આવે એવું અને ચટપટું, એટલે આમ તો ચટપટું એટલે ખારું અને તીખું થાય. તો કેવું ચટપટું છે, આ મડમ વાણી આવી જાય છે. તો ડૉક્ટર સાહેબ સાચી સમજ આપે છે કે આ તો ખોટી વાત છે, આ વસ્તુ સાચી નથી. આ ચીજ ક્યારેય બહારની ચીજોને સારી ન હોઈ શકે. પછી સમજાવે છે કે જુઓ તમે આ જે બધી વસ્તુઓ છે એ તમે જો ખુલ્લી છે, ઢાંકેલી પણ નથી, એના ઉપર માખીઓ બળબળે છે અને માખીઓ તમને ખબર છે બધી ગંદી જગા પર હોય કે નાક સાફ કર્યું હોય, કોઈ કે બાથરૂમ કર્યું હોય, કોઈ કે ટોયલેટ કર્યું હોય, કોઈ કે હેઠવાળ ફેંકી હોય, કોઈ કે થૂંક ફેંકી હોય, એવી બધી જગ્યાઓએ જઈને બેસે અને એમાંથી એ આપણા ખાવા ઉપર અને એ આપણે પછી મજેદાર સ્વાદિષ્ટ ગઈ ગઈને આપણે ખાઈએ અને પછી આપણને પેટ દુખે, માથું દુખે, તાવ આવી જાય, આવી બધી ફરિયાદો કરીએ તો આ જરાય સારું નથી. બહુ તીખા કરેલા ચટપટા ખોરાક ખાઈએ તો એનાથી આપણા આંતરડાઓને નુકસાન થાય અને પછી આપણે બીમાર પડી જઈએ. તો ડૉક્ટર સાહેબે સાચી સમજ આપી ત્યારે ત્રણે મિત્રોની સમજમાં આવે છે કે મને વારંવાર જે પેટમાં દુખાવો થાય છે, કે મને માથું દુખે છે, કે મને ઉધરસ આવે છે વારે ઘડીએ, વારંવાર અવારનવાર થઈ જાય છે, એનું કારણ શું છે? આવું બહારનું ઉગાડવું, માખીઓ વાળવું,
વધારે પડતું તેલ અને મસાલાવાળું ખાવાનું ખાવાના લીધે આવું બધું થાય છે. હલકા પ્રકારના તેલ હોય, હલકા મસાલા હોય, કાંઈક કચરા મિક્સ કરેલા હોય એની અંદર, એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો એમને સાચી સમજ આવી ડૉક્ટર સાહેબને કહેવાથી, અને પછી એમણે નક્કી કર્યું કે આજ પછી ક્યારે આપણે લોકો બહારની ચીજ અને ખુલ્લી ચીજ આપણે ખાશું નહીં. તો તમારે પણ ધ્યાન રાખવું છે, મારે પણ ધ્યાન રાખવાનું છે. આપણે બહારની ખુલ્લી ચીજો એવું ખાવાનું આપણે નથી, નહીં તો આપણી તંદુરસ્તી જોખમાશે. તો સારી આવી તો પણ જમણા મમ્મી બહુ સરસ બનાવતા હોય, પણ મમ્મીને તો ખબર હોય કે બધાની તબિયત સારી રહેવી એમને ચિંતા હોય, એટલે એવું કાંઈ બનાવે નહીં કે જેનાથી આપણી તંદુરસ્તીને નુકસાન થાય. તો આપણે પ્રેમથી મમ્મીના હાથનું બનેલું અને કે ઘરમાં આપણા જે પણ વડીલો છે બનાવતા હોય એમના હાથનું આપણે ખાવું, સ્વસ્થ રહેવું અને વ્યસ્ત રહેવું અને મસ્ત રહેવું. તો એવો 20મો પાઠ છે, ડૉક્ટરની સલાહ આપણે વાંચીને એક વખત સમજીએ. સડકની કિનારે એક ખોમચે વાળા બેઠા હતા. ખોમચે વાળા એટલે ફેરિયાઓ, જે માંસનો મૂળો લઈને જાતો હોય ટુકડો માથે રાખેલો હોય તે. મુરલી, સુહાસ ઓર ઇમરાન ઉસકે પાસ ખડે થે, એ લોકો એની પાસે ઉભા હતા. મુરલી ચાટ ખા રહા હતા, ચાટ એટલે ભેળ. સુહાસ પાણીપુરી કા મજા લઈ રહ્યા હતા. પાણીપુરી એટલે પાણીપુરી, પાણી આવી ગયું ને મારે મજા લેના મતલબ આનંદ લેવો, આ આમ કરીને ખાઈ અને મજા લેવાનું કહેવાય. ઇમરાન આલુ વડે ખાને મેં મસ્ત થાય. ઇમરાન હતો એ બટેટા વડા ખાવામાં મગ્ન હતો, ખોવાઈ ગયો હતો, સ્વાદ નહીં લેતો. ઉસી સમય વહાં સે ડૉક્ટર સાહેબ ગુજરે, ગુજરે એટલે પસાર થયા. વે ઉન તીનો લડકો કો પહેચાનતે થે, તેઓ એ ત્રણે જણાને ઓળખતા હતા. ઉન્હોને ઉન્હેં એક તરફ બોલાવ્યા, એક બાજુ બોલાવ્યા ઓર કહા અને કહ્યું, તુમ લો બહારની એ ગંદી ચીજે ક્યો ખાતે હો, તમે લોકો આ બહારની ગંદી ચીજો કેમ ખાઓ છો, તુમ્હે ઘર મેં બની ચીજે હી ખાની ચાહીએ, તમારે ઘરમાં બનેલી ચીજો જ ખાવી જોઈએ. મુરલીને કહા, ડૉક્ટર સાહેબ ઘર કા ખાના કિતના ફીકા હોતા હૈ, ઘરનું ખાવાનું તો કેવું સ્વાદ વગરનું હોય છે, ઓર બહાર કા ખાના કિતના મજેદાર ઓર ચટપટા, અને બહારનું ખાવાનું કેવું સ્વાદિષ્ટ અને ચટપટું. ડૉક્ટર સાહેબને કહા, નહીં યે ગલત બાત હૈ, આ ખોટી વાત છે. બહારની ચીજે કભી અચ્છી નહીં હોતી, બહારની ચીજો ક્યારેય સારી નથી હોતી. દેખો ઇસ ખોમચે મેં સારી ચીજે ખુલ્લી પડી હૈ, જુઓ જે રાખેલું છે મૂળા ઉપર બધી વસ્તુ એ બધી ખુલ્લી પડી છે. ઇન પર ધૂળ મીટી ગીરતી રહેતી હૈ, વાહનો નીકળશે, બધું ઉડશે, પવન આવશે, એના લીધે બધું ધૂળ અને માટી છે એના ઉપર ઉડીને પડશે. ઇન પર મક્ખિયા બી ભીનભીના રહી હૈ, એના ઉપર માખીઓ પણ બળબડાઈ બળબડે છે. માખીઓનો જે અવાજ છે એને બળબડવું કહેવાય ગુજરાતીમાં. મક્ખીઓ કે કારણ ઇનમે બીમારીઓ કે જંતુ ઘૂસ જાતે હૈ, કારણ કે માખીઓ જે બધી ગંદી જગ્યામાં જ બેસે છે, એટલે એમના પગમાં જે બીમારીઓના જીવજંતુ ચોટેલા હોય છે એ ખાવામાં ઘૂસી જાય છે. ઇન્હે ખાને સે હમ બીમાર પડ જાતે હૈ, અને એવી વસ્તુઓ ખાવાથી આપણે બીમાર પડી જઈએ છીએ. અબ ઇમરાન સમજ ગયા કે અક્સર ઉસકે પેટ મેં દર્દ ક્યું હોતા હૈ. હવે ઇમરાનને સમજમાં આવ્યું કે વારંવાર એને પેટમાં કેમ દુખે છે. મુરલી ભી સમજ ગયા કે ઉસકી ખાંસી ક્યું કભી અચ્છી નહીં હોતી. મુરલીને પણ સમજમાં આવી ગયું કે કેમ એની ઉધરસ ક્યારે ઠીક જ નથી થતી. અપને ગલે મેં દર્દ કા કારણ ભી સુહાસ કી સમજ મેં આ ગયા, અને સુહાસ સમજાઈ ગયું કે કેમ એનું ગળું બેસી જાય છે, કેમ એને ગળું દુખે છે, એ પણ એને સમજાઈ ગયું. તીનો લડકોને ડૉક્ટર સાહેબ કા ધન્યવાદ ક્યા, ત્રણેય છોકરાઓએ સાચી સમજ આપવા બદલ ડૉક્ટર સાહેબનો આભાર માન્યો. उन्होंने कहा कि वे अब खोंचों की खुली गंदी चीजें कभी नहीं खाएंगे. એમણે કહ્યું કે હવે તેઓ ક્યારે આવી રીતે ખુલ્લી વસ્તુઓ નહીં ખાય. હવે આપણે જોઈએ ખોંચીવાળા એટલે ફેરી, જે ખાવાની વસ્તુ વેચતો હોય તે. ચાટ ભે, પાણીપુરી પાણીપુરી, મસાલેના આનંદ લેવો, આલુ
આલુ વડા બટેટા વડા મસ્ત મગ્ન ગ અને ન જોડે ગુજરાતમાં પસાર થવું પહેચાનના ઓળખવું ફીકા એટલે ફીકું સ્વાદ વગર મજેદાર સ્વાદિષ્ટ ચટપટા ખાટું મીઠું અપડા બધા આપણે ખાવું અને તીખું ગલત ખોટું ધૂળ ધૂળ મીઠી માટી મક્ખી માખી ભીનભીનાના મણભણવું અક્ષર વારંવાર ખાંસી ઉધરસ ધન્યવાદ આભાર હવે આગળ આપણે આનું સ્વાધ્યાય જોઈશું.